મહાબીજાણુધાની એટલે કે અંડક. અંડક નાનું અંડાકાર રચના ધરાવતું અંડનાલ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે જરાયુ સાથે ચોંટેલું હોય છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલો હોય તે પ્રદેશ બીજ કેન્દ્ર કહેવાય છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક એક અથવા બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જેને અંડકાવરણો કહે છે. અંડકાવરણો ટોચના ભાગે એક છિદ્ર જેવી જગ્યા બનાવે છે જેને અંડછિદ્ર કે બીજાંડ છિદ્ર કહે છે. અંડછિદ્રના વિરુદ્ધ છેડે એટલે કે અંડકના તલસ્થ ભાગે નાભી આવેલી હોય છે. અંડકનો મુખ્ય દેહ વિપુલ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક દ્રવ્ય ધરાવે છે જેને પ્રદેહ કહે છે, જે અંડકાવરણોથી ઘેરાયેલો હોય છે. પ્રદેહના અંડછિદ્ર છેડે અંડાકાર કોષ ખંચિત હોય છે જેને ભ્રૂણપુટ કે માદાજન્યુજનક કહે છે. તે પુખ્ત અંડકનો મહત્વનો ભાગ બનાવે છે. ભ્રૂણપુટ પાછળથી ભ્રૂણ ધારણ કરે છે. મહાબીજાણુજનન. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુજનન કહે છે. પ્રદેહના અંડછિદ્રિયના છેડે આવેલા એક મહાબીજાણુ માતૃકોષમાંથી અંડકનું વિભેદન થાય છે. તે વિશાળ કોષ છે જે ઘટ્ટ કોષરસ અને પ્રક્ષેપિત કોષ કેન્દ્ર ધરાવે છે. તે અર્ધીકરણથી વિભાજન પામી ચાર એકકીય મહાબીજાણુ સર્જે છે. ભ્રૂણપુટ એટલે કે માદાજન્યુજનક. મહાબીજાણુથી માદાજન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે ચારમાંથી માત્ર એક સક્રિય રહે છે અને માદાજન્યુજનકનો વિકાસ કરે છે, જ્યારે બાકીના ત્રણ અવનત પામે છે. એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને મોનોસ્પોરિક વિકાસ કહે છે. સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રનું એક પછી એક એમ ત્રણ વાર વિભાજન થાય છે અને આઠ કોષકેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. આ કોષકેન્દ્રોના આયોજન દ્વારા માદાજન્યુજનક સર્જાય છે. અંડછિદ્ર તરફના છેડે ત્રણ કોષકેન્દ્ર આયોજન પામી અંડપ્રસાધનની રચના કરે છે. અંડપ્રસાધનમાં એક અંડકોષ અને બે સહાયક કોષનો સમાવેશ થાય છે. નાભી તરફના છેડે ત્રણ કોષકેન્દ્રો પ્રતિધ્રુવીય કોષની રચના કરે છે. મધ્ય વિસ્તારમાં બે કોષકેન્દ્ર સંયુક્ત રીતે દ્વિતીય કોષકેન્દ્રની રચના કરે છે. આમ લાક્ષણિક આવૃત બીજધારીનો ભ્રૂણપુટ પુખ્તતાએ આઠ કોષકેન્દ્રીય અને સાત કોષીય રચના ધરાવે છે. પંચાનન મહેશ્વરીએ 1950માં કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો ભ્રૂણપુટના વિકાસમાં ભાગ લે છે તેને આધારે માદાજન્યુજનકને મોનોસ્પોરિક, બાયોસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભ્રૂણપુટમાં વર્ગીકૃત કર્યા.